টেকো রাখি টেকো রাখি টেকো রাখি তাক যে গোনা টেকো রাখিন তাক যে হোনল টেকো রাখি তাক যে হে মাতা দি মাতা দি হে মাতা ভাঙ্গেলা ভার থমে নাই রে পরমে হরি ভাঙ্গেলা ভার থমে নাই রে পরমে হরি ঠুমক ঠুমক ছম ছম
धमक धम धमा के लटता लट लट की लट की भरगत कतियत की अत की निरखत हुर हुज की लट की मत की हुज हुज की लट की मत की हुज की लट की मत की हुज की हुज की लट की मत की नाचे बम 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 डमरू बाज शंकर महाराज याद तांडव नाचे आया भोलो महाराज पान तांडव नाचे એક બહુ સરસ ઘણી જગ્યાએ વાત કરી ચુક્યો છું પણ મને ફરમાઈશ બે ત્રણ છે એમાંથી એકાદ લઈ લઈ છે. આપ બધા આટલા આનંદમાં છો, આટલા ઉલ્લાસમાં છો, ઉત્સાહમાં છો, એનું કારણ એ છે ભગવતી પ્રત્યે માં પ્રત્યે પ્રેમ હોય. માના ખોળામાં બાળક ભૂગવાટા જ કરે માઈ માં, અને એમાં આય સોનબાઈ બસ પ્રેમ અને કરુણા જ વરસાવા એવી ભગવતી, અને ઝૂપડે ઝૂપડે ફરી માં જોગમાયા એટલે એવી જગદંબાના સાનિધ્યમાં બધા પ્રેમથી જયારે આવ્યા છે, પ્રેમથી દુનિયાને આય સોનબાઈએ પ્રેમથી દુનિયાને જીતી લીધી, એના બાળુડાને જીતી લીધા, અને પ્રેમથી જ દુનિયાને જીતી શકાય. ઘણી વાર હું કહું છું, રામે એકવાર લક્ષ્મણે એટલું કીધું, લક્ષ્મણ મોટા બગાડમાં ઈશારા કરીમાં
તો કે પણ પ્રભુ તમે એવું કરો છો એટલે હું ઈચ્છારા કરું છું. આ ડોસીના મોઢામાં એકય દાંત નથી, મોઢામાંથી લાળુ પડે છે અને એના હેઠા બોર તમે ખાવ છો. આ સબરીના મને ખબર સબરી દુઃખ ન લાગે એટલે ખાવ છો, પણ એ ગલટી ડોહીને ક્યાં હુજે છે, બોર વાહે મૂકી દો ના હું નથી ખાતો એમ. અને એટલી જ્યારે વાત કીધી ને તહી રામે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, તું સબરીના પ્રેમને નથી ઓળખતો ને એટલે આવું કહે છે. હે, તમે પ્રેમથી ખાવ છો કે હા, તમે આનંદથી ખાવ છો કે હા, તમને સ્વાદ આવે છે આ બોરનો કે હા. તહી રામને લક્ષ્મણજીએ કીધું પ્રભુ આ બોરનો સ્વાદ તમને કેવો લાગે એ તો કયો, કેવો લાગે છે એ તો જરા કયો. એટલે લક્ષ્મણજીને રામ કહે છે, લોક સાહિત્યમાં જવું હોય તો લોક સાહિત્યના કવિઓ બોલે, સબરી મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના અણમોલ માટે મીઠા લાગ્યા બોર. આ લોક સાહિત્યનો રામ બોલ્યો, પણ અમારો ચારણી સાહિત્યનો રામ બોલ્યો વિક્રમભાઈ. એને શું કીધું, ખાંભળી લે લક્ષ્મણ, આ સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે છે, એ કેવો લાગે છે, તો કે ઔધ રાજ ધાને મે ના, અયોધ્યામાં કોઈ દેવો સ્વાદ નથી ચાખ્યો મેં, ઔધ રાજ ધાને મે ના, જનક ઘરાને મે ના, મેરી જાનકી પરોસે વાકે પકવાન મે ના, ચૌદ ભુવાન મે ના, અમૃત કે પાન મે ના, અરે મેરી માં કૌશલ્યા કે થાન મે ના, જો સબરી કે ભેર મે આજ મીઠાઈ મેને પાયો હે ભલા માણ, મારી માના ધાવણમાં કોઈ દી સ્વાદ નથી ચાખ્યો એવો સ્વાદ આજ મને સબરીના બોરમાં આવે છે. આ હા હા, કોકદી વિદ્વાનોને પૂછજો આવું બોલાય, ઔધ રાજ ધાને મે ના એ કહેવાય, જનકપુરમાં નથી ચાખ્યું એ કહેવાય, ચૌદ ભુવનમાં નથી ચાખ્યું એ કહેવાય, પણ મેરી માં કૌશલ્યા કે થાન મે ના, જો સબરી કે બેર મે મીઠાઈ મેને, આ તો એક પ્રેમ બોલી શકે ભક્તનો, બાકી કોઈની તાકાત નથી બોલી શકાય. એમ પ્રેમથી બધા આવ્યા છો, એટલા સ્નેહથી આવ્યા છો. એટલે ભગવતીની આ સોનલ બીજની આગલે દિવસે એ કવિતા લખી હતી, એની બે થી ત્રણ કરી, કે મારી મને મઢડું રે એ વાલું રે હોનબાઈ માતનું. ખાસ શબ્દ ઉપર ધ્યાન દેજો, ચારણ મારા માટે નહીં, બધા ચારણો બેઠા એટલા માટે, બધાય વતી ચારણ ની કવિતા કેવી હોય, કોને કવિતા કહેવાય. રેલગાડી રિક્ષા ગાડા બે આવ્યા અમે, હો મારા ગીગડા થી દર્શન ક્યારે આપશો એ તો ગમે એ લખી નાખ, પણ મારી તારો હૈયાનો માતળો. એ પેલા ઘડીક રાખી દેજો, પાણી નો પાતા કોઈ નહીં, બધાય પીવેલું, હું મને ન દે મને પછી ઈર્ષા થાય, જો કે એ શબ્દ અહીં ન બોલાય, પણ મને ખબર છે કે આનંદ આનંદ માટે આવ્યા છીએ એટલામાં. ઘડીક વાર વિક્રમભાઈ કે અમારે બધે મારો વારો આવે ને બરાબર પાણી ચા આવે, પણ એ જીગરીઓ ખરેખર આનંદી એવો ચારણ છે. સારું કર્યું એ શેર ન કરે, અમારે બધા એમ થાય કે હું થાય. વાહ વાહ, તમારી સમજાય ને. એટલે માનું હૈડું એ હેમાલાની જો પાંખ, એ માયાલી ફોનબાઈ માવડી. પણ એક કડી સાંભળજો, ગાંધીગીરમાં લીલા પાણીના નેહમાં રહેતો હતો જ્યારે, અને ઘણી વાર મોડું થઈ જાય ને વિસાવદર થી આવવામાં રાત પડી ગઈ હોય, અને રાતના 10-11 નો સમય થાય અને ખીમા ગાળી આવે તણ છે ગીરમાં, અને બે બાજુ જેને કહેવાય 52 હાથના હાગડા હિલોળા લઈ લેલા હોય આવું જ ઢણકતા હોય, અને એ હાલીન ખીમા ગાળીનું તળ સડીને તો હારા હારા હંફી રહી, ત્યાં ગરમી થવા માંડે, બહાર આમ બહાર નીકળીને ગાળી સડીને તાં તો મીઠી મીઠી પવનની લેરખી આવે, પવન આવે તો મજા આવી જાય. આ કેવો પવન આવ્યો એ હમણાં મને યાદ આવ્યું કે એ કોણ હતું, એ પવન થઈને આવતું હતું એ, કે મારી તું મધરાતે એ વગડાની મીઠી મીઠી લેરખી. માં હોનલ મીઠી લેરખી બની આવે એનો દીકરાને ગરમી થાય તો, અને તું હવારના એ પંખિયાનો એ હરવો હાદ, એ માયાળી હોનબાઈ માર. હવારના પંખિયાનો હરવો હાદ, thank you.
હતી એવી વાહ એવી જોગમાયા મારી તું મધરાતે વગડાની મીઠી મીઠી ટૂંકમાં ખાલી મારે હવે બે કડી ત્રણ માંથી બાકી રહી ગીતો લાંબુ છે પણ કેવી માં કેવી ભગવતી કેવી જોગમાયા હોનભાઈ મધરાતે વગડાની મીઠી મીઠી લેરકી અને હવારના પંખિયાનો હરવો હાથ હવારમાં નેહડાની માલિક કેટલાય પંખીના અવાજ આવતા હોય મધુરા સુર આવતા હોય એ માં તું છો અને હવે સાંભળજો કે આઈ તો હોનલ તું હોનલ અમે વળું ભતી એ વેલી ને હોનબાઈ ટોડલો ભગવતી માં હોનબાઈ અમને ચારણો ની એવી એક થપાટ લાગેલી કાળ ની સમય ની ખબર નહોતી કે અમે કોણ છીએ જેમ સોમાહામાં વગડામાં વેલડી ઊંચી થાય બે હાથ કે દોઢવાની વેલડી થાય ને કાંઈ આધાર ન મળે એમાં પવનની થપાટ લાગે હારે વરસાદ હોય વેલડી ઊંધી પડી જાય અને ઊંધી પડેલી વેલડીના પાંદડા પાછળથી દેખાય ને એ પાંદડું એ પાંદરેથી વેલડી ઓળખાય નહીં કઈ જાતની છે એમ માં અમે કોણ છીએ ખબર નહોતી રહી ભલા માણસ એમાં તું ટેકો દેવા આવી અમારે કાંજીમામા ઠેઠ સિંધોડીથી આવે છે અમારે વાલજીનાના ઘણીવાર કહેતા હોય કે આઈ સોનબાઈ જો આ બાજુ આવ્યા જ ન હોત ને કચ્છના સેલા ખૂણે તો અમે હિન્દુ હોત કે મુસલમાન એ ખબર નહોતી રહી ભલા માણસ એવી જોગમાયા એવી માં મારી તું મધરાતે હે ભગવતી તું એવી આવી અમે વેલડી થઈએ ને આમ ફંગોળીએ ચડ્યા હતા એમાં માં સોનબાઈ ટોટલો બનીને આવી ગઈ મારી તો અમે વળું ભતી એ વેલી ને સોનબાઈ ટોડલો પછી અમે તળે આધારે એ ફેલ્યાને ખીલી ગયા ફૂલ એ માયાળી ફોનબાઈ માવ આધારે એ ફેલ્યાને ખીલી ગયા ફૂલ માયાળી ફોનબાઈ માવ તમને જે આજ આનંદ આવે છે ને એ ચોક્કસ અહીંથી ચોખવટ કરી દઉં માના ખોળામાં અમે કોઈ બોલીએ છીએ એ તો ઠીક છે આનંદ આવે જ પણ જે માના ખોળામાં તમે બેઠા છો ને એનો તમને ઉલાસે ભલા માણસ એટલે અંદરથી હરિકું ફૂટે એટલે અંદરથી આમ મોજું પછી ગમે એ બોલતો હોય મોજ જ આવ્યા કરે એ માં છે માની માની દ્રષ્ટિ પડી જાય તો ઘણું એટલે માં અમે વણુંપતી વેલી અને હોનબાઈ ટોડલો ત્યાં ટોડલો બનીને આવી ગઈ અને પછી તોળા આધારે ફેલ્યા અને પછી ખીલી ગયા ફૂલ માયાળી હોનબાઈ માવડી અને હવે સાંભળજો કે માય માણા હોનલ માણા બાઈ તે માણા બધાઈ ના ઝૂપડા એ ઢંઢોળી ને અમુને જગાડિયા એ આયુ માય ઝૂપડા રે ઢંઢોળી અમુને જગાડિયા અમારા અંતરમાં એ પૂગીને કાઢી નાખી આટ્યું અને અમુ હેંજાના એ ભણાવ્યા ફોઈલા પાઠ એ માયાળી ફોનબાઈ માવડી અમારા અંતરમાં પૂગી અને કાઢી તે આટ્યું અને હેંજાના ભણાવ્યા હોઈલા પાઠ અમુ હેંજાના પાઠ ભણાવી દીધા હે માં એ હોનલ અને હવે ઉપમા જોજો કે મારી તું
તળો ઉગતો એ હુરાજા તળા હાથની અંજળી જોજા. આને ઉપમા કહેવાય, કદાચ ગમે એટલી કવિતાઓ ફોળને નહીં મળે આ ઉપમા. ભગવતી માં હોનલ તારા હાથની અંજળી છે હુરજ. કોઈ ભાલ કીધું હોય, જે જેનું જેવી દ્રષ્ટિ, હે, કોઈ માનું ભાલ કીએ, પણ માનો ઉગતો હુરજ હાથની અંજળી. અને પછી તે છાટ્યા છે એ અંજવાલા ચારે કોર, એ માયાળી હોનભાઈ માં એવી હોનલ, એવી ભગવતી. પણ અમારા મામા કઈ ના કે ઉતાવળા થઈ છે, એક કડી તો લઈ જ લ્યો. એટલે એવા સિંહ બેઠા છે ત્યારે કઈ ભૂરી જટાળો એ લાંઘણું ભરડે નો ખડ ના હાવજ ખા. ભૂરી જટાળો, ભૂરી જટાળો એ લાંઘણું ભરડે નો ખડ ના હાવજ ખા. લાગો તંતા ચાલિયાનું ચાતની મનાની બાવાય, રાશી એક જંગલે રે હું જીવતરની જુદિયું દેવું. રાશી એક જંગલે રે થઈને માંડળી કી એક દી મોણિયા આવ્યો હતો, પણ જુનાગઢ પાછો જા. અને હવે સાનો ન માનો ઈ તું, પણ ભયા નથી હજી ભૂ
અરે વો તો મગને ચોખા માંડળી મતિ પ્રશ્ન થઈને માંડળી એકડી અમારા મોણીએ આવ્યો હતો એ નેણ હતા નાગબાએ એને ખૂબ સમજાવ્યો હતો તે દી સિંહણ થઈ અને શિયાળ રાખશો એક જ ગ્રાસમાં અમારા દેહની આવી જનેતા અમરશે ઇતિહાસમાં ચિત્તોડગઢ થી છૂટતા અમારો મહારાણો રજળતો થઈ ગયો અરાવલી માં અટકી અને તેદી સાહલી સામે થયો રાણી એના રાજકુંવરો એ બધા વહ્યા તા વનવાસમાં અમારા દેશની આવી જનેતા ઇતિહાસમાં અમારા દેશની આવી જનેતા અમારા દેહની આવી માવડીઓ અમારા દેહની આવી જનેતા હજી અમારી માહોલ ભગવતી હોનલ એમાંય આનંદ ઉત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા ભગવતી હોનલની મૂર્તિ પ્રતિષ્ઠા હોય એટલે આનંદ હજાર ગણો હોય આજે સ્તુતિ રૂપે એક અંતરોજક રૂપે કેવી ભગવતી હોનલ કે પ્રગટિ પ્રભાત પોષ બીજે મઢડા માવણી પોષ બીજે મઢડા માવણી એ મોડ કુળ શિર મોડ હવે આજી નો ધારી અમાણી તું નાવડી માત રાણલ મણી ના માત રાણલ તાત હમીર તું બનું માની બેનડી માત રાણન તાત હમીર તું બનું માની બેનડી વંદન 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 હજારો વાર તુને આઈ સોનલ ઈશ્વરી મારી આઈ હોનલ ઈશ્વરી હે માહોલ જાગતા હુતા હાલતા ચાલતા બેહતા હજારો ગામ માંથી ગયા હોય હોનલ 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 હોનલ
જાગતા ઉઠતા બેહતા હાલતા જ્યાં સમય મળે ત્યાં એક વાર હોનર બોલો હૈયાનો હૈયાનો આકલો મને આનંદ કરવા ભગવતી ભેળિયા વાળી હોનર ભગવતી હોનર નું રૂપ કેવું માં ભગવતી જન્મિતા રૂપ કેવું લાગે છે પગલીઓ કે મારા કવિ બેઠા પણ જો ને પૃથ્વી ઉપર તોળી પગલિયું જ રે પૃથ્વી ઉપર તોળી પગલિયું અને આકાશે આકાશે માથું મને બીજ ને દિયે બા પૃથ્વી ઉપર પગલિયું આકાશે માથું આય ઈ બીજ ના દિયે ભાઈ 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 મમા જરમમા ભાઈ 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 જાય તો જાંગળિયા જાય ખરિયું ખંખેરી કરી પણ ઓલો જાહો ભલોગો જાય ભેલી બેઠા માનતી મને ખબર હમણાં પાસે આવી છે ગાડી ચાલુ કરી છે ગાડીમાં મારો અવાજ સાંભળે છે મામા પાસે ઉતરી જાય હમણાં એટલો વિશ્વાસ હતો ભલા ભાઈ ભાઈ સુરત અને અમે તો બહુ આનંદ કરીએ છીએ રમેશ અને આ તો ઘરનો ડાયરો છે ભગવતી હોનલ વધારો વધારો ભાઈ ભાઈ સોનલ જાય આજ તું અંબા ભગવતી હોનલ યુગે યુગ થી રવેચી રૂપે છે પીઠળ રૂપે છે વરોડી રૂપે છે અરે ભગવતી જીવણી ભગવતી હોનલ કળયુગમાં એવો થાપો લગાડ્યો છે મિત્રો તમારી ગાડી માથે લખો જય હોનર મિત્રો રસ્તામાં ક્યાંય ગાડી અટકે નહીં ભલામણા એ હોનર મકાન માથે લખી લખો હોનર કૃપા કોઈની તાકાત નથી અને મકાન સામો જોઈ શકાય ભલામણા એ હોનર પણ જો ને મારી વ્રત લીધું વરુણી તણો ધન 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 દેવદા એ મારી લેવાના તમણ હેવા નહીં એ મને ધન ધન હોનલમાં સારણની દીકરી જન્મે ત્યારથી જ એને માનું શબ્દ માં શબ્દ લાગે જન્મે નવગ્રહની હોય કે અગિયાર મહિનાની હોય એને માં શબ્દ લાગે રાજપૂતની કોઈ પણ દીકરી નાની હોય તો એને બા શબ્દ લાગે એને હંસાબા કહેવાય પ્રફુલાબા કહેવાય ગીતાબા કહેવાય અને ચારણની કોઈ પણ દીકરી જન્મે ત્યારથી એને માં શબ્દ લાગે માં બહુ જ પાત્ર અમારે કવિ બોટાદકર લખે મમા મીઠરે મધુન મીઠા હુલા એથી રે મીઠર મોરી માત રે રે એ માણી માડી જોડ બીજે ગીરનારનું
ગીતો આખા ગાવા બેસ તો બે અઢી કલાક નીકળી જાય, કારણ કે ડાયરાની ટેવ છે એટલે અડધી કલાક કલાકમાં ધગતા બહુ વાર લાગે. પેલા કેળામાંથી સડું, પછી હાઈવેમાં સડું તો બધા વાહ બગી રહી જાય. પણ મારી રીતે બે પાંચ મિનિટમાં જે ભગવતીનું સ્મરણ કરી લઈએ. માળી તાળા ઉગમણા દરબાર એ હોનલ માના ઉગમણા દરબાર ઉગમણા એ દરબાર માણી હોનલ માના બેહણા ભગવતી હોનલની ઝાંઝરી અને ભગવતી હાથે બેલડીયું રમતી હોય રાહડે એવું રૂપ લાગે, 9 લાખ લોબડી આવી ભેળી રમતી હોય. ભાઈ 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 ક્યાં બાદ થોડુંક સારું પાપ સારું પ્રેસ. હેલો હેલો સર્ફ સર્ફ એવા કઈ રંગે રૂપાળી તંતે જાણી જો તું જાણી જો રાણી કોતા બિનારી નાગર કાળી સિંહણ પાળી નો જાણે ધરવાળી દેવ જાળી જય મોગલમાંગલી માં જય મોગલમાં અને મારી જાંજરી વાગે ખોલાવી ઈ માના કલ્લા હર્ષ
જેટલા બેઠા છે માં હોટલ ના પારે આવ્યા છો માના દ્વારે, તો હાથમાં વા હોય તો વા મટી જાય, હાથ ઉદા કરી મારે તાલમાં તાલ્યું ઝાંઝરી વાગે હોલાની ઝાંઝરી. ભગવતી જીવની વિચાર કરો, હરધાર નો પાદર પણ જો ને સરધારે તું સિંહણ બની
સરદારે સિહણ બની ઓહર ઓહર કાજે રાય એ રાજ બા કરું મારો બા એને જમીરે ગઈ મા શિવણી કહેવાય છે વાત બહુ લાંબી પણ બે અંતરા શુક્રજી કે મામા કેવી તાકાત ઘીના ઘડા મેલી માં